ભારતીય જનતા પાર્ટીની ત્રીજી વાર સરકાર બને તે માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત હોમ ગ્રાઉન્ડ હોવાના લીધે ગુજરાતની તમામ સીટો ભારતીય જનતા પાર્ટીને મળે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો સહિત નેતાઓ સભાઓ અને રેલીઓ કરી જન જન સુધી પહોંચી રહ્યા છે. લોકસભા 2014 અને લોકસભા 2019માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા માટે બનાસકાંઠા જિલ્લાના લોકો અને મતદારોનો મોટો ફાળો રહ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા હડાદ મુકામે બીજેપીની મોટી સભા યોજવામાં આવી હતી. આ સભામાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા અને ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને હોદ્દેદારો આ સભામાં જોડાયા હતા. યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એ માટે સમગ્ર દેશની જનતામાં એક આનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. એ જ પ્રકારે મોદી સાહેબનું ગુજરાત હોમ ગ્રાઉન્ડ છે અને ગુજરાતમાં ગુજરાતની 26 લોકસભા સીટો પર ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થાય એ માટે ગુજરાતની જનતા આતુર છે. ખાસ કરીને બનાસકાંઠા લોકસભા સીટ 2014 અને 2019 આ બંને લોકસભાની ચૂંટણીની અંદર મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠાના ઉમેદવારોને જલવંત વિજય અપાવે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠાનું વિશેષ યોગદાન રહેલું છે. આ લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ ફરી વડાપ્રધાન બને માટે સમગ્ર બનાસકાંઠાની જનતા અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબનો જે સંકલ્પ છે કે લોકસભા સીટ 5 લાખથી પણ વધારે વોટે જીતવી એ માટે સમગ્ર બનાસકાંઠાની જનતા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રચંડ પુરુષાર્થ થકી બનાસકાંઠાની સીટ જંગી બહુમતીથી જીતીશું. આજે આપ જોઈ શકો છો કે બનાસકાંઠાનો આંતરિયાળ વિસ્તાર એવા દાંતા વિધાનસભા ક્ષેત્ર જેમાં આજે એક વિશાળ જનસભા યોજાઈ અને આ જનસભાની અંદર અહીં આદિવાસી સમાજના એક મોટા આગેવાન, કોંગ્રેસના નેતા, જિલ્લા પંચાયતના સદસ્ય એવા ચંદ્રકાંતભાઈ બેઘડિયા એમના હજારો સુવેચ્છક સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ સૌ કાર્યકર્તાનું હૃદયપૂર્વક સન્માન કરું છું, સ્વાગત કરું છું, વિકાસની રાજનીતિમાં સ્વાગત કરું છું. એમના આવવાથી ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થશે અને 35-40 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા હતા અને અમરસિંહભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે જિલ્લામાં મંત્રી તરીકે 10 વર્ષ કમાન્ડ સંભાળી અને 5 વર્ષ જિલ્લા પંચાયત સદસ્ય બન્યા અને ઉત્તર ગુજરાત આદિવાસીના સમાજના પ્રમુખ પણ છીએ, આજ પણ છીએ. અને અમને કોંગ્રેસની અંદર મતભેદ અને ચારા માણસની કોઈ કદર ના ગણી અને જે અંગોઠા અનપઢ માણસોને લેવામાં આવે એમને ટિકિટો આપવામાં આવે કોંગ્રેસની કોઈ કદર નથી અને સારા માણસોને ડિમાન્ડ કરી એમને પેડઅપ કરવામાં આવે છે, ટિકિટો આપવામાં આવતી નથી અને ઉપર જાય એ અંગોઠા સાફ માણસને ટિકિટ આપે અને ધારાસભ્ય બની ઉપર જાય અને અમારા લોકોનું કામ રખડી જાય તેના માટે અમે તમામ સમાજના લોકોની માંગ હતી અને 2000-2500 વચ્ચે આજે અમે અમારી માંગણીઓ સાથે આદિવાસીઓની તમામ માંગણીઓ સાથે અમે ભાજપની એક મહાન રેલી સાથે જોડાયા છીએ 2000 કાર્યકર્તાઓ સાથે. ભાજપમાં અમે માંગણી કરેલી છે કે અમે કંઈક આહુતિ આપીએ છીએ, અમે અમારા માણસો 2000 જોડાય છે તેથી અમારી માંગ પૂરી કરો, તમને તમારી માંગ અમે પૂરી કરી. માંગણીઓ એવી છે કે ગ્રેજ્યુએટ 12 ધોરણ 12 થી ગ્રેજ્યુએટ બન્યા છે ત્યાં સુધી હજી સુધી કોઈ નોકરીઓ આપી નથી, જાહેરાતો લેવામાં આવે છે મેરિટ પ્રમાણે લેવામાં આવે છે ત્યારે 12મા ધોરણથી ગ્રેજ્યુએટ છોકરાઓ ઘર ઘેર બેઠેલા છે. એટલી સરકારની અમારી અપેક્ષા છે કે અમારા માણસોને નોકરી મળે.